સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ચલથાણ ગામની સીમમાં આવેલ સીએનજી પંપ પાસે નેશનલ હાઈવે નંબર 48 પર કટ પાસે એક ઉભેલા ટ્રકમાં પાછળથી એક ટેન્કર ચાલકે અથડાતા ટ્રક ચાલકને માથામાં ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે તેનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે અથડાનાર ટેન્કરના ચાલક અને ક્લીનરને ગંભીર ઇજાઓ થતા 108 એમ્બ્યુલન્સ મારફતે બંનેને સારવાર અર્થે સુરત હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. સુરતના નાના વરાછા ખાતે રહેતા બિક્કુભાઈ કમલાભાઈ પ્રસાદ પોતાના મોટાભાઈ દીપકભાઈ કમલ પ્રસાદ સાથે ટ્રક પર ક્લીનરનું કામ કરતો હતો. તેનો મોટો ભાઈ સંદીપ ડ્રાઈવરનું કામ કરતો. મોડી રાત્રે બંને ભાઈઓ ટ્રક લઈને નેશનલ હાઈવે નંબર 48 ઉપર મુંબઈથી અમદાવાદ તરફ જવા હતા. તે વેળાએ તેમની ટ્રક ચોથાણ સીએનજી પંપના કટ પાસે બંધ થઈ ગઈ, જેથી સંદીપભાઈ ટ્રકમાંથી ઉતારી ટ્રકની આગળ ઊભા હતા. તે વેળાએ પાછળથી એક ટેન્કરના ચાલકે પૂર ઝડપે અને ગફલત રીતે આવીને ટ્રકને પાછળથી અથડાતા ટ્રક સંદીપભાઈ સાથે અથડાઈ હતી, જેથી તેઓને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે તેમનું મોત નિપજ્યું હતું. તેમાં ટેન્કર ચાલક તથા તેના ક્લીનરને પણ ગંભીર ઇજાઓ થતા તેઓને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવાયા હતા. આમાં ઘટનાએ બે ભાઈઓની જોડીને વિખોટી કરી હતી. આ ઘટના સંદર્ભે મરણ જનાર સંદીપભાઈના નાના ભાઈ બક્કુભાઈ દ્વારા કડોદરા જેડીસી પોલીસના સ્ટેશન ખાતે ટેન્કરના ચાલક અને ક્લીનર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ દ્વારા બંને વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.